नमस्कार विद्यार्थी मित्रों, कान में इयरफोन लगा लो, मोबाइल में जोता हो। हवे गया वक्ते आपणे संतृप्त अने असंतृप्त हाइड्रोकार्बन कार्बनिक संयोजनों में द्विबंध त्रिबंध अने एकबंध शा माटे बनतो हशे ए वात करी थी, अपरूपोनी वात करी थी अने संघटकोनी पण वात करी थी। आ बधी वात पछी हजू केटलाक अणु बंधारणनो तमने ख्याल आपवानो छे के त्रण प्रकारना श्रृंखलाओ शाखाओ अने वलय त्रण प्रकारना कार्बनिक अणु होय छे। श्रृंखला शाखा धरावे छे दीवाणु अने वलय। हवे श्रृंखलानी अंदर मे हाइड्रोकार्बनमां ब्यूटेनना संघटक ने एक उदाहरण आप पेन्टेनना संघटक ने उदाहरण आप आगे मानो के सी फोर एच टेन है आ ब्यूटेनो अणु है तो आ ब्यूटेनो अणु की बे रीते गोठवणी संभव है। तो कार्बन सीधे सीधा चार अथवा सी फाइव एच टेन लीए अपने एनी जगह तो पांच कार्बन हे सी फाइव एच ट्वेल्व लीए तो पांच कार्बन आ चार थी पांच एनी चार बाजू आप हाइड्रोजन लगा दी। तो आज अणु बंधारण लिये श्रृंखला ये सरल श्रृंखला जेने कहवाय सरल श्रृंखला सीधे सीधी श्रृंखला। श्रृंखला एटले कार्बन अणु कार्बन कार्बन परमाणु की एक कार्बन सीधी रेखा में त्रण चार पांच जोड़ेला श्रृंखला में जोड़ेला। आज परमाणु आज अणु समघटक आइसोटोप एक लीए तो जु मानो कि त्रण कार्बन सीधे सीधा जोड़ेला हो सके अथवा चार कार्बन सीधे सीधा जोड़ेला हो सके अने पांचमो कार्बन आ रीते शाखा बनावे शाखा नो अर्थ थाय आपणी डाळी अने पछी चार बाजू बधी बाजू आपणे हाइड्रोजन लगावी दीधी कार्बन साथे दरेक कार्बन साथे चार अने चार बाजू हाइड्रोजन परमाणु त्रण मां पण थई शके छे एक बे अने त्रण ऊपर नीचे पण श्रृंखला बनावी शके। तो आ थयुं शाखा आ साखी अणु छे अहींया जे लगावी છે બધે એચ 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 અહીં પણ એચ 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 તો આ થઈ શૃંખલા આ થઈ શાખા બંને એક જ પરમાણુના એક જ અણુના એક જ પદાર્થના બે આઇસોટોપ છે સંઘટક છે બરાબર છે। આ છે એને એન પેન્ટેન કહેશું નોર્મલ પેન્ટેન અને આ આઈસો 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 શબ્દનો અર્થ જ શાખા આઈસો પેન્ટેન। તો બે પ્રકારના આ આપણે જોયા હવે ત્રીજા પ્રકારના એ વલયો છે માનો કે સાયક્લોહેક્સેન છે અને સાયક્લોહેક્સેન હેક્સેન એન પ્રત્યે લાગે એટલે સમજવાનું કે સંતૃપ્ત કાર્બન છે गोलाकार कार्बन तो कार्बन 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 एक त्रण चार पांच छठो कार्बन आ હવે સાયક્લોહેક્સેનનું અણુસૂત્ર આપણે જોઈએ તો સી સિક્સ એચ ટ્વેલ્વ છે હવે એની અંદર બાર છે હાઇડ્રોજન તો દરેક કાર્બન સાથે બે બે હાઇડ્રોજન એક બનતી સંતૃપ્ત થઈ જશે આમ એચ 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 તો અહીં તમે જોજો આ અણુનો જે આકાર છે એ ગોળાકાર છે વલય આકાર છે રાઉન્ડમાં
રીતે બીજું ઉદાહરણ લઈએ આપણે બેન્ઝીન તો સાયક્લો એન્જિન ના અણુ બંધારણ તમને પૂછે બંધારણીય સૂત્ર પૂછે આ રીતે તમે કાર્બન ની સાથે ગોઠવણી કરી શકશો સાયક્લો એન્જિન નો અણુ બરાબર તો એમાં કાર્બન કાર્બન વચ્ચે પણ બંધ હોય છે અને હાઇડ્રોજન કાર્બન વચ્ચે પણ બંધ હોય છે પણ દરેક કાર્બન સાથે ચાર બંધ થઈ જાય બે ત્રણ અને ચાર હવે આપણે બેન્ઝીન નું લઈએ તો બેન્ઝીન નું લઈશું તો એ સંતૃપ્ત નથી પણ ભલે આકાર અણુ રચના દર્શાવે છે તો બેન્ઝીન ના અણુ સૂત્રમાં C6H6 છે હવે એના અણુ બંધારણ આપણે જોઈશું તો કાર્બન તો છ જ છે આની જેમ જે
માનવીય સૂત્રો વચ્ચેનો તફાવત CH2 થાય, બે આણ્વીય સૂત્રો વચ્ચેનો તફાવત અને એના આણ્વીય દળનો તફાવત, બે કોઈ પણ બે ક્રમિક લો, ક્રમિક લેવું પડે, આણ્વીય દળ વચ્ચે 14 થાય. હવે આ વાત થોડીક સમજ, ચલો તમે આ બે ની બાદ બાકી કરો. પેલા કાર્બન માં બે કાર્બન છે, ઉપર એક કાર્બન છે, એટલે આમાંથી તમે આ બાદ કરશો આણ્વીય સૂત્ર, તો બે કાર્બન માંથી એક કાર્બન જાય, એક કાર્બન વધ્યો, હાઇડ્રોજન ના 6 પરમાણુ માંથી 4 જાય, બે વધ્યા, CH2 થઈ ગયું. બે આણ્વીય સૂત્રો વચ્ચેનો તફાવત CH2 થયો. એવી રીતે તમે આમાંથી આ બાદ કરો, આગળનો આણ્વીય સૂત્ર આગળના ક્રમનું બાદ કરો, 3 માંથી 2 જાય તો 1 થયો, 8 માંથી 6 જાય તો 2 થયો, આમાંથી આ બાદ કરો તો પણ એ પરિપ્રમાણે CH2 થશે. આમાંથી આ બાદ કરો એવી રીતે અહીં પણ એવું જ થશે, તો આમાંથી આ બાદ કરો તો એક સી રહેશે, એક H2 રહેશે, બધામાં આ રીતે થયું. એવી રીતે આમાં થશે, આમાં થશે, તો એનો અર્થ એ થયો કે આ ત્રણેય પ્રકારની જે શ્રેણી છે, આલ્કેન, આલ્કીન, આલ્કાઈન, એ સમાન ધર્મી શ્રેણી આપે છે એમ કહેવાય. સમાન ધર્મી, તો સમાન ધર્મી શ્રેણીમાં તમને ખબર પડી હતી કે જેના બે ક્રમિક આણ્વીય સૂત્રો વચ્ચેનો તફાવત CH2 મળે, તો એવી શ્રેણી સમાન ધર્મી શ્રેણી રચે છે એમ કહેવાય. અર્થાત સમાન ધર્મી શ્રેણી નો અર્થ શું થાય? સમાન ધર્મ ગુણ, આમાં તો રસાયણમાં તો શું ધર્મ, રસાયણમાં શું ધર્મ, એના ગુણધર્મ, એના ધર્મ, તો એના જે ગુણધર્મો છે એ સમાન ક્રમિક રીતે વધતા હશે, ક્રમિક રીતે ફેરફાર થાય, એક સમાન ક્રમિક રીતે ફેરફાર થાય આવી શ્રેણી, એમ નહીં કે આડા આવે, એટલે એ સમાન ધર્મી શ્રેણી. હવે એના બે માનો કે આણુ આણ્વીય સૂત્ર તમે લખો, આણ્વીય દળ શોધો, આણુ આણ્વીય દળ શોધો, તમે એ બે આણ્વીય દળ વચ્ચેનો તફાવત, આના આણ્વીય દળ વધારે છે, આનું ઓછું હશે, આમાંથી આ બાદ કરો તો 14 ઉપડશે, એવી રીતે આના આણ્વીય દળમાંથી આણુ આણ્વીય દળ બાદ કરો 14 ઉપડશે, એવી રીતે આમાં મળશે. જોઈ લો ને, CH2 મળે છે તફાવત, તો કાર્બનનો કેટલો થાય? 12 વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનો કેટલો થાય? 1. 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજનના 2 થાય, 12 વત્તા 2 એટલે કાર્બનનું આણ્વીય દળ 12 છે અને હાઇડ્રોજનનું 1 છે, 2 પરમાણુ છે, એટલે 2 એકા 2 12 અને 14 છે, તો આટલો એનો આણ્વીય દળનો તફાવત થાય. તો અહીં તમને સમાન ધર્મી શ્રેણીનો ખ્યાલ પણ આવી ગયો હશે. બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો વોટ્સઅપમાં તમે કોન્ટેક્ટ ફોનથી ઓનલાઈન કરીને પણ સોલ્યુશન મેળવી શકો છો. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે અમુક પ્રોબ્લેમ એવો હોય છે કે જે વિડીયોમાં ના મળી શકે, પુસ્તકમાં પણ ના મળી શકે, તો એ લોકો પૂછી શકે છે. હવે આપણે આગળની વાત કરીએ છીએ, આપણે કાર્બનિક ક્રિયાશીલ સમૂહોની વાત કરીએ છીએ. કાર્બનિક ક્રિયાશીલ અને શા માટે ક્રિયાશીલ સમૂહ આપણે અભ્યાસ કરવો જરૂરી છે એની પણ થોડીક વાત કરીએ. તો એક વાત એવી છે કે આ જે સંયોજનો છે એનો જે વર્ગ છે એ વિશાળ છે, લાખોની સંખ્યામાં જેટલા નવા નવા પણ બનાવી શકાય છે, સંશ્લેષિત કરીને પ્રયોગશાળામાં બનાવી શકાય છે, કોઈ લિમિટેડ નથી. એમ અકાર્બનિક રસાયણો છે, કેટલાક એસિડ છે, કેટલાક બેઝ છે, કેટલાક સાર છે, એની આપણે સંખ્યા ગણી શકીએ છીએ, મર્યાદિત સંખ્યામાં છે, એટલે એના અલગ અલગ ગુણધર્મો, અલગ અલગ એના આણ્વીય સૂત્રો યાદ રાખવો તો રહી શકે, પણ આ તો ઘણી વિશાળ સંખ્યામાં આ સંયોજનો છે, તો આપણે એની લાક્ષણિકતાઓ યાદ બધાની અલગ અલગ રીતે તો નહીં રાખી શકીએ. એટલા માટે આવા સંયોજનો એના સમૂહમાં વેચવામાં આવે છે, એ કયા સમૂહનો છે એના ઉપર
ગુણધર્મોની અને લાક્ષણિકતાઓનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ કે ભાઈ એ આવા જ પ્રકારની સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ જે કારણથી સંયોજનની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુના સમૂહ વડે જે પરમાણુ કે પરમાણુના સમૂહ વડે કરી શકાય વર્ણવી શકાય પરમાણુના સમૂહ વડે જાણી શકાય વર્ણવી શકાય परमाणु के परमाणु ना समूह परमाणु के परमाणु ना समूह समूह बे कार्बनिक संयोजनों नो क्रियाशील समूह कहेवाय। हवे क्रियाशील समूह तमने ख्याल आयो ये कोई वाग बकरी नथी, ये परमाणु होय अथवा परमाणु नो समूह। જેમ કે હેલોજન ક્રિયાશીલ સમૂહ હોય ક્લોરો ઇથેન તો પાછળ સીએન લાગે ક્લોરો એટલે બ્રોમો ઇથેન બીઆર લાગે આ એનો સમૂહ છે એના ઉપરથી ખબર પડે કે આ ક્લોરો સમૂહનો છે આ બ્રોમો સમૂહ હેલોજન સમૂહનો છે એવી રીતે પાછળ કોઈ પરમાણુનો સમૂહ આવે દાખલા તરીકે પાછળ સીએચ સીએચ થ્રી ઓએચ આવે CH3CH2OH આવે પાછળ વચ્ચે CO આવે આવું કશું આવે પાછળ OH ત્યાં પરથી ખ્યાલ આવી જાય કે આ ભાઈ આલ્કોહોલ સમૂહ છે તો પરમાણુના સમૂહને આધારે આપણે જાણી શકીએ કે એનો ક્રિયાશીલ સમૂહ કયો છે પરમાણુના સમૂહ ચોક્કસ પ્રકારના આવા સમૂહ એ એના આણ્વીય સૂત્રોમાં સમાયેલ હોય છે એના ઉપર આપણે જાણી શકીએ છીએ તો આવા ક્રિયાશીલ સમૂહોની આપણે અભ્યાસ કરવાનો છે એમાં જે ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહો છે આ પ્રકરણમાં એ આપણે એમાં ભણવાના છે આપણે પહેલો આલ્કોહોલ લઈશું આલ્કોહોલ ક્રિયાશીલ પછી એક આલ્ડિહાઇડ ક્રિયાશીલ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ છે આ ચાર કાર્બન ઓક્સિજન યુક્ત છે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ આ જે ચાર છે એ ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું પણ અત્યારે એ પીરિયડ આવે એ પહેલા થોડીક વાત આપણે શું કરીશું ખબર છે થોડાક એક સિરીઝ યાદ રાખીશું પહેલા કહો તો તમે આલ્કેની સિરીઝ યાદ રાખશો જુઓ મિથેન ઇથેન પ્રોપેન બરાબર એટલે મિથેન ઇથેન પ્રોપેન પછી બ્યુટેન પેન્ટેન આ તો તમારે યાદ રાખવું પડશે આ લાઈન જો તમારે આ પ્રકરણ સારી રીતે સમજવું હોય પછી અધ્યયન આવશે હવે આની અંદર પણ તમારે થોડું શોર્ટ કરવું હોય તો તમે એના ખાલી આગળના શબ્દો જેમ કે એલ એના પ્રત્યેક આધીન શબ્દો છે મીથ ઈથ પ્રો આગળથી થોડી વધારે સરળતા રહેશે યુટ ટેન્ટ એક્ટ આમાં શું છે તમે આ રીતે યાદ રાખો પેલામાં શું થાય પ્રત્યે લગાડવું હોય તો એન ને જગ્યાએ લગાડવું પડશે મીથ એન મીથ વત્તા એન એન કાઢી અને એનો પ્રત્યે લગાડો એટલે નામકરણ થાય અથવા મીથેન પાછળ પણ પ્રત્યે લગાડો આની અંદર સીધે સીધો પ્રત્યે તમે યાદ રાખો તો એ લાગી શકો અહીં મીથેન વત્તા ઓલ તો પેલામાં મિથેનોલ એનોલ પ્રત્યે લગાડ તો તમે બેમાંથી કોઈ એક વસ્તુ યાદ રાખી શકશો કે આ લાઈન છે પણ પાછો એનો ક્રમ પણ તમે
બીજા નંબર ત્રીજા નંબર ચોથા નંબર પાંચમા નંબર છઠ્ઠા નંબર મળે મિનિમમ છ સુધી યાદ રાખજો પછી એક બીજું આલ્કિલ એને પણ તમે યાદ રાખજો પહેલો એ આવશે પછી સી એચ થ્રી પછી ત્રીજા નંબરમાં સી એચ થ્રી સી એચ ટુ તો નેક્સ્ટ પીરિયડમાં આપણે આખી જે ક્રિયાશીલ સમૂહના આખા સભ્યોની જે લાઈન છે બધા જ આણ્વીય સૂત્રો બધા એના નામકરણ એ આના ઉપરથી આપણે બહુ સરળતાથી આ આલ્કિલ છે તો એના ઉપરથી આપણે સરળતાથી શોધી શકીશું તો આ ચાર જે ક્રિયાશીલ સમૂહ છે મેં વાત કરી છે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ જો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ કોઈ પદાર્થ નહીં એક કોઈ પદાર્થનું નામ આલ્કોહોલ નથી ઘણા પ્રકારના આલ્કોહોલ આપણે સામાન્ય રીતે આલ્કોહોલ આવડીએ છીએ કે આલ્કોહોલ એટલે પીવાનો આવે છે પદાર્થ માદક દ્રવ્યોમાં વપરાય એ રહે પણ એમાં ઇથેનોલ હોય છે આલ્કોહોલ તો ઘણા પ્રકારના મિથેનોલ હોય ઇથેનોલ હોય પ્રોપેનોલ આ બધા આલ્કોહોલ કહેવાય એ આખી સિરીજ છે તો એ આખી સિરીજોનો આપણે અભ્યાસ કરવાના છે એટલે નેક્સ્ટ પીરિયડમાં તમને આટલું થોડુંક યાદ રાખી લેજો તો આવતા પીરિયડમાં તમને બહુ ખૂબ સરળતાથી યાદ થઈ જશે થેન્ક્સ